जेहि पर कारण चतुर द्वारण से आयत सब जीव जंतु तीनों विस्तार भवित भव भर लग अगणित केल अनंतु एहि पर कारण द्वार चतुर होय इत से तित जावन की इनकी करणी कहु करुणा कर जेहि जिनु पद पावन की कहत गणित जेहि चतुर द्वार की यही तन से निकसन के सुरत प्रोहि के सुनो सकल जन सहित अवस्थायन के। हवे आगळ वाजो, मने लागे छे तमने बधी वस्तु समजाय छे, समजाय छे के नहीं? के ऊपर थी जाय छे, समजाय? सारू, तारे समझवी बहु जरूरी छे, અને ગ્રંથમાં તો જ મજા આવે, સમજ ના પડે તો વ્યર્થ થશે. અને બહુ સરસ રીતે સમજાયું છે પરમ ગુરુજી, એક વાત સમજાઈ છે, બહુ સરસ રીતે સમજાઈ છે, કે ધ્યાનથી સાંભળી તો સમજી જાય. જેહી પ્રકાર ચતુર્દ્વાર સે આયત સ જીવ જંતુ, પાછળ સંભળાય છે ને? સારું, તો જેહી પ્રકાર ચતુર્દ્વાર સે આયત સબ જીવ જંતુ, જેમ ચાર દ્વારથી બધા જીવ જંતુ આ દુનિયામાં આવે છે, તેહી વિસ્તાર ભવિત ભર ભર લગ અગણિત કેલ અનંતુ. અને એ ચાર વિસ્તાર, એ ચાર દ્વારથી આવેલા જંતુઓ જગતમાં, આ જગતનો જે પસારો કરેલો છે એમાં બધા 14 લોકે આવી જાય ને, પૃથ્વી બધું, એમાં 84 ગાંઠ, એ બધા પસારામાં બધા અંશો ફરે છે, એ બધા પસારામાં બધા અંશો જીવે છે, ભ્રમણ કરે છે, રમે છે. પછી આગળ વાત કરે, તેહી પ્રકાર દ્વાર ચતુર હોય ઈત સે જીત જાવ નકી. તો જે રીતે ચાર દ્વારથી અહીં આવ્યા, એવો ચાર દ્વાર જવાનો પણ છે. જુઓ, ધ્યાન રાખજો, અહીંથી જાય ત્યારે પણ એના માટે ચાર દ્વાર છે. તિનકી કરણી કહું કરુણા કર જેહી જીનું પદ પાવન કી. એ ચાર દ્વારોમાંથી અહીંથી અંશ જાય છે, અને જવાના ચાર દ્વારના આધારે એ ક્યાં જશે એ નક્કી કરી શકાય છે. આ એક બહુ મહત્વની વાત, હો સમજવા જેવી. જેમ ચાર ખાંડ ચાર દ્વારોથી જીવ અહીંયા આવે છે, અને ચારે ચાર દ્વારમાં જનારો જીવ કર્મના પોટલા સાથે લઈને જાય છે, અને એ કરેલા કર્મ એ ફળ રૂપે સુખ દુઃખ રૂપે ભોગવે છે. પણ જ્યારે ગાંઠ છોડે ત્યારે એને વિસ્મૃતિનો જે વિસ્તાર મૂકેલો છે, વિસ્મૃતિનો જે વિભાગ મૂકેલો છે, એમાં એ બધું ભૂલીને આવે છે. હવે અહીંથી જીવ જ્યારે જાય છે ત્યારે એની ગતિ કેવી થાય છે એના વિશેની કેટલીક સમજણ સજ્જનહાર કહે છે હું તમને આપું છું. એ પ્રકાર દ્વાર ચતુર હોય ઈસસે તિત જાવન કી, તિનકી કરણે કહું કરુણા કર જહી જેનું પદ પાવન કી. જ્યાંથી જાય ત્યારે એને કેવું પદ મળે, કેવું સ્થાન મળે, એની વાત કરુણા કરીને હું તમને સમજાવું છું. કહત ગતિન જહી ચતુર દ્વાર કી, એ તિનસે નિકસન કે સુરત પ્રોય કે સુનો સકલ જન સહિત અવસ્થા અન કે. આપણે બધાને કહે છે, કહત ગણિત તેહી ચતુર દ્વાર, આ ચાર દ્વાર કયા છે એ હું તમને સમજાવું છું. અને ચાર દ્વાર જ એકલા પાછા મહત્વના નથી, એ ચાર દ્વાર સમય એ તનસે નિકસન કે સુરત પ્રોય કે સુનો સકલ જન સહિત અવસ્થા ઉનકે. એ વખતે તમારી અવસ્થા કઈ હોય છે? આ જીવ, આ અંશ, આ દેહ છોડે, આમ તો અંશની વાતમાં એવું છે, હકીકતમાં તો પ્રણવ જ છે, ક્યાંક અંશ તો શરીરમાં પ્રવેશતો જ નથી, પ્રણવ મુક્ત થઈ જાય છે. પ્રણવ મુક્ત થયેલા અંશ પોતાની દ્રષ્ટિ અહીંથી પાછી વિરામ લઈ લે. જેમ કે ભાઈ આપણે મંગલપદમાં ગુરુ મહારાજે જેમ દાખલો આપ્યો છે, એમ
કે પ્રણયરૂપી પાત્રમાં જળ ભરેલું છે અને સૂર્યનું પ્રતિબિંબ પડે અને જ્યારે પાત્ર તૂટી જાય જળ બધું વેરાઈ જાય, વેરાઈ જાય પ્રતિબિંબ દેખાતું બંધ થઈ જાય. એ ન્યાય અંશ પ્રણવ દ્વારા શરીરમાં ભાષ્યમાન થાય છે. શરીરમાં ચૈતન્ય ભાષ્યમાન કરવાનો રસ્તો પ્રણવ છે. એ પ્રણવ એવી રીતે ગોઠવ્યો છે, અચ્છત સાગરમાં આવી છે વાત, કે જેમ ત્રણ નાડી અને ત્રણે ત્રણ નાડીમાં કેટલા બધા પ્રણવ કઈ રીતે ગોઠવીને સોહંગને આ નાભી સાથે બાંધ્યો છે કે જેથી પ્રણવ બહાર ના નીકળી જાય. એ બાંધેલો જે એનો ક્રમ છે પૂરો થાય એટલે પ્રણવ છોડીને શરીર બહાર નીકળી જાય. પછી ચૈતન્યનું ચૈતન્યપણું શરીરમાં કોઈ જગ્યાએ પહોંચતું નથી, ચૈતન્યનું ચૈતન્યપણું નથી પહોંચતું. એ જ પ્રમાણે શરીરમાં જે કંઈ લાગણી સુખ દુઃખ હર્ષ શોક એ પ્રણવ દ્વારા અંશને પહોંચે છે એ પણ બંધ થઈ જાય છે. જેને ચાસમી શબ્દ વાપર્યો છે આપણા ગ્રંથોમાં, એક પ્રકારનો આનંદ ઘાટની ઇન્દ્રિયો દ્વારા વિષયનો આનંદ મળતો પણ બંધ થઈ જાય છે. હવે પેલાને આનંદ મળતો બંધ થઈ જાય એટલે પછી અહીં ઊભો રહેતો નથી, પછી કાંઈ કશું મળતું જ નથી, પછી અહીં ઊભા રહેવાની ક્યાં જરૂર. જેમ સરોવરમાં પાણી સુકાઈ ગયું એટલે હંસ બધા ઉડી ગયા, એ રીતે અંશથી જાય છે. તો એ પ્રણવની ગતિ અલગ અલગ સ્થાનોમાંથી મુક્ત થાય છે. એ કઈ અવસ્થામાં કયા સ્થાનમાંથી પ્રણવ જાય એના આધાર ઉપર જીવની ગતિ નક્કી થાય છે. કા જીવની ગતિ કેવી થઈ હશે એ એના ઉપર નક્કી થાય છે. એટલે કહત સુની તો કે સુરત પ્રોઈ કે સુનો સકલ જન. હે મનુષ્ય, તમે બધા સુરતા પરોઈના વાત સાંભળો, બરાબર ધ્યાન રાખીને સાંભળો. કે છે સહિત અવસ્થા અને કે કઈ અવસ્થા અને કયું દ્વાર, બે વાતોને બરાબર સમજવાની છે. કઈ અવસ્થા અને કયું દ્વાર, કયા દ્વારમાંથી અંશ છૂટે છે પ્રણવ સ્વરૂપે અને કયા અવસ્થામાં જાય છે એ વાતના ઉપર બરાબર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. હા, પ્રથમ તાલુકાને નમુખન ગુદ એહી ચતુર જાવ નહી સૌસે ન દરિત કરિત કિંમત સત વરિત હમ ખાવ નહી ખાવન હમર ચના રખલક કે જબતે સકલ સવેતી કરકોચી કુલ સંચય ચર ચર હમસે નહી અજનેતી યાતે હમ કી કહી સકલ કો સાચ કરી ઉરદ રહી યાવિધ કી કો કહન કોણ હે યાબવ મોહિયત રહી. નથી વ્યથા તમને લાગે છે? મારા મોડા પર વ્યથા હોય તો પછી આ બધું ઓર્ગેનાઇઝ છે. જુઓ, મારી ઈચ્છા તો આજે આ ગ્રંથ આજે પૂરો કરી દેવાની હતી, પણ આ વચ્ચે બે ચાર પાંચ વ્યવધાન આવ્યા ને, બરાબર. પણ તમે હોય તો કશો વાંધો નહીં, આપણે સવારનું સવારનું ભોજન ભેગું કરી દઈએ, બરાબર છે, જો તમારી તૈયારી હોય તો. તૈયારી ચાલો, તારો વાંધો નહીં. પાછળ વાળા જેને તૈયાર ના ઊભા થઈ થઈને જજો ભાઈ, અમારી રાહ જોશો. પણ તમે વચ્ચે 15 મિનિટ તમારે બેસવું પડશે, હું જમી આવું ત્યાં સુધી. તમારે સાંભળવું છે, મારે તો થોડું સાંભળે, હું ભૂખ્યો રહું. રામાળા છે તમે. પ્રથમ તાલુકો નયન મુખ ગદ એહી ચતુર જાવ નહી. આ જીવને આત્માને આપણે કહીએ, ચલો આત્માને, અંશને નહીં પણ અંશને આત્મામાં ફેર ખરો. હે, હું તમને પૂછું છું, હા કે ના તો કહો. ખોટી વાત. કનુભાઈ, અંશને આત્મામાં ફેર ખરો? ખરો. એ વાત છે, ઉહંગ અને સુહંગ એ આત્મા પરમાત્મા.
એટલે હજુ મને એમ લાગે છે કે હું ભાગવત કોને સામે કરું છું ખબર નહીં. ના એટલે બીજો શબ્દ નથી વાપરતો. પરમ સિદ્ધાંત પ્રવર્ગ કલ્પતરુમાં છેલ્લા અંગમાં કહ્યું છે કે હું ચૈતન કોણ, કોણ ચૈતન નથી, અંશ કોણ કોણ, તો કે આત્મા પણ અંશ નથી, પરમાત્મા પણ અંશ નથી, એવું વર્ણન છે. એટલે આત્માનો મતલબ થયો જે પ્રણવ સોહંગ સ્વરૂપે આપણા શરીરમાં છે, જેના માધ્યમથી આ શરીરના રૂવાટે રૂવાટા ચૈતન થાય છે, એ સોહંગ એ આત્મા કહેવાય. અને જે આ સોહંગને બહાર રાખીને જે મહાન બ્રહ્મ સાથે જે જોડાયેલો નાસિકાના અગ્રસ્થાને જે પ્રણવને પાસ બહાર લાવવાનું કામ કરે છે એ સોહંગ કહેવાય, એ પરમાત્મા કહેવાય. એટલે અહીં આંખોથી આત્મા બહાર નીકળે છે, અંશ તો અંદર આવતો જ નથી. અહીંયા ક્યાં થર્મલ પાવર સ્ટેશન છે? થર્મલ પાવર, આ વીજળી તો થર્મલ પાવર તો ઘણું દૂર છે, તો વાયર દ્વારા અહીંયા આવે છે. આ જે કરંટ આવે છે વાયર દ્વારા, પંખા બરાબર છે, ઇલેક્ટ્રિક એના કરંટથી ફરે છે, વિદ્યુત પ્રવાહથી ફરે છે, પણ એ વિદ્યુત પ્રવાહ પેદા કરનારું જે જનરેટરથી થાય છે પાવર દૂર છે. એમ અંશનો ચૈતન્યપણું એ સોહંગના માધ્યમથી આખા શરીરમાં પ્રવેશે છે. બરાબર અમર મંત્ર વિશે મારું પ્રવચન સાંભળજો, એમાં આ બધી માહિતી આપવામાં આવી છે. તો પ્રથમ તારુકા નયન મુખ ગદ યહી ચતુર જાવન કી, આ શરીરમાંથી પ્રણવને અંશને આપણે અંશને સંબોધન કર્યું છે એટલે આત્માને જવાના ચાર દ્વાર છે. પહેલું તો કે તાલુકા, બ્રહ્મરુદ્ર તાલ, તાલુકા તાલ, અહીંથી વાર કેમ ખરા છે ખબર, કે કદાચ જવું હતો વચ્ચે ગુજવાડું ગુજડું નડે ના. અહીંથી જવું હોય તો સુખાને તો અહીંથી ગયું એવું કે છે, એમના છેલ્લો અહીંથી જ ફોડ્યું હતું, એમનું જે ખૂન થયું શિક્ષો એમને અહીંયા જ સૂતા હતા, અહીંયા જ બે ચાર પાંચ માર્યું અને આજ ફાડી નાખ્યું હતું, એટલે જબરજસ્તી કર્યું કે થોડું ખૂન કહેવાય તો આત્મહત્યા હત્યા કહેવાય. ખાવન હમ, હા પ્રથમ તાલુકા, પછી નયન એટલે આંખો, પછી મુખ એટલે મોડું, અને પછી ગુદા. આ પ્રણવને આ શરીરમાંથી મુક્ત થવાની ચાર જગ્યાઓ છે. ભ્રમરુદ્ર ફટીને નીકળી શકે, કો તો આંખમાંથી નીકળી શકે, કો તો મુખમાંથી નીકળી શકે, અથવા તો ગુદાથી નીકળી શકે. આગળ છે ને ચોપે જો, ખાવન હમરચનાર ખલક કે જબ તે સકલ સવેતી, આ બધી બાબતોને કહે છે હું સમજુ છું, હું જાણું છું, દુનિયાને ખબર નથી, એવું છે ને. હા સંશય ને ધરિત, હા આગળ વાત, મારી વાત હું તમને કહું છું એમાં કોઈ સંશય ધારણ કરશો નહીં, હું તમને હકીકત જે બતાવું છું. અંશને આ શરીરમાંથી મુક્ત થવાના દ્વાર આ ચાર જ છે, એટલે મારી વાતમાં તમારે સંશય રાખવાની જરૂર. વદિત હમ ખાવન હિ, હું ખાવન છું, હું સર્જનહાર છું, એટલા માટે હું આ વાત તમને કહું છું. ખાવન હમ રચનાર ખડકે, મેં આ દુનિયા બનાવી છે મને ખબર છે કે દરવાજા મેં ક્યાં મૂકેલા છે, જબ તે સકળ સવિત એટલા માટે હું બધું જાણું છું. કડકુચી કુલ સચ ચરાચર, સ્થાવર જંગ બધાના કડકુચીની મને ખબર છે, હમશે નહીં, મારાથી કશું અજાણ નથી. હા યાતે હમ કહી સકળ કો સાચ કરી ઉર્ધરહી, માટે હું જે કહું છું એને તમે સાચું માનજો, સંશય રાખશો. એટલા માટે ગુરુજીની નિશ્રામાં પાંચ વસ્તુઓની મેં વાત કરી છે, ખબર છે છોડવાની. પહેલી વસ્તુ કઈ છે? સંશય છોડો, આવે છે યાદ? એટલે અહીંયા સંશય એટલે શંકા. પરંતુ જે કહ્યું છે એમાં શંકા રાખવાનું કઈ કારણ રહેતું નથી. નિશ્રામાં આપણે વાત મૂકીએ છીએ કે પાંચ વસ્તુ તમારે છોડવી પડે પરમની સારધાર સેવા કરવી હોય તો, એમને પહેલી વસ્તુ છે એ સંશય. આમાંથી કોઈ નિશ્રામ આવ્યા હોય તો યાદ હોય તો, હું તો યાદ એટલા માટે રાખું છું કે ફરી બીજી નિશ્રામ કહેવું પડે ને મારે. અમે
અને તમે યાદ એટલા માટે નથી રાખતા કે હું કહેનારો છું, વારંવાર યાદ દેવડાવનારો હું છું, પછી તમારે યાદ રાખવાની ક્યાં જરૂર છે? તમે કહી શકો છો, એ તો છે કે તમે ગાદીપતિ બન્યા છો, તમારી ફરજ છે. વાત તો સારી છે, તમારી વાત તો સારી છે. હા, નાનું છોકરું કે દાદા શું કા બન્યા, ઘોડો ના બનાવતો પછી? નાનું છોકરું દાદા પર પણ દાદાગીરી કરી શકે. યાદે હમે કહી તો સકલ કો સાચ કરી ઉધરી આ વિધિ કે કો કહન કુને કહન કુને હા યા ભવ માહી અતરહી. આવું મેં આ ભવમાં બીજા કોઈને કહ્યું નથી, આ હકીકત કોઈ બીજું જાણતું જ નથી. હા, જબ તે અગરી તે કલ જના તિન કે સંચ સકલ હી તેહી માલમ રચનારણ કુ સબ ઔર સબ કહન ન મળહી તેહી માટે હમ કહિત દ્વાર ચો જાવન સબ જુગ સેતી તિન કે કહુ વિસ્તાર વિમલ ભલ સબ જન જાન જનેતી. જબ તે અગરિત વચન હમેરન અચલ અનાથ સનાતુ. એટલે મારા વચનો જરા અઘરિત તો ખરો, એટલે અઘરો તો આ જ્ઞાન એવું છે કે આ સુધી કોઈ જાણતું, તમને ક્યાંય ના મળે, કોઈ પુરાણમાં ના મળે, કોઈ શાસ્ત્રમાં ના મળે, કોઈ વેદમાં ના મળે, આ વાતની આજ સુધી કોઈએ ચર્ચા નથી કરી જેથી તમને આ વસ્તુ સાંભળવા મળે. વારંવાર સાંભળી હોય તો પછી વાંધો આવે નહીં, સાંભળવા જ ના મળી હોય એટલે એને સમજવી અઘરી છે. હું ઘણી વખત કહું છું મારી કથામાં, તમને યાદ આવતું હોય તો, કે પુરાણોની કે ઇતિહાસોની કથા સાંભળવામાં એક જ જાતની મહેનત કરવાની તમારે, કઈ? માત્ર સાંભળવાની. અને પરંગુના ગ્રંથો કથા સાંભળે તો બે જાતની મહેનત કરવી, સાંભળવું અને સમજવું. સાંભળવાની મહેનત કરવી પડે ને સમજવાની મહેનત કરવી પડે. આમાં બેઠેલા ખબર નહીં એક મહેનત તો બધા કરે છે, પણ બીજી કેટલા કરે છે એ તો બાપજી જાણે. સમજવાની મહેનત બહુ મહત્વની છે. કરતા છે કે ખાલી જતું હોય તો હું એ ના કરું ને પાછું, બરાબર છે? કે મને થોડો શોખ જાગે છે. આ હું ઘણી વખત કહું છું, પરમગુરુની મહેરબાની કૃપાની વાત, કે જો ત્રણ દિવસ સુધી કથા કરીશ, ચોપૈયો પણ સાથે ગાઈશ, અઢી ત્રણ કલાક બેસીશ, પણ ઘણા બધા લોકોને કહું છું કે ક્યારેય કોઈએ સાંભળ્યું મારું ઘડું બેસી ગયું હોય, ઘડું બેસે જ નહીં, કાંક કોઈક નહીં મારવા જ નહીં દેવાનું કે બેસી જાય, ખોબો વાગે દે. ગુરુ મહારાજની કેટલી મહેરબાની છે, કહો. કેટલા લોકો થોડું બોલે ને ઘડું બેસી જાય બધી રીતે. હું મારા બધા સાધુ સંતોને ઘણી વખત કહું છું કે આ પદે કેવું છે કે આ પદ ઉપર બેસતા માણસ પાસે શરીરની પણ સંપત્તિ બરાબર જોઈએ, ન તો ઘડીએ ઘડી ઝાડા થઈ જાય. તમે બેઠા રાહ જુઓ કે ઘડીએ ઘડી ઉલટો થઈ જાય, કે ઘડીએ ઘડી શરદી થઈ જાય, કે ઘડીએ ઘડી ઘડું બેસી જાય, તો પછી આ પદને ન્યાય આપવો મુશ્કેલ છે. એટલે ગુરુ મહારાજે બધું બરાબર માટલા જેવું જ કામ કરે, બરાબર ટકોરો મારીને કે ભાઈ હા જમવું જોઈએ ને, તો બરાબર ઠંડુ ના થાય, થોડું થોડું મેથી જમવું. ગુરુ મહારાજે આપણી શક્તિ મને આપી છે. આ બાજુ તમે જુઓ છો કે કેટલું બધું કામ ચાલે છે ચાલુ કથામાં, પણ માત્ર સમયની કદાચ તમને વચ્ચે બે ચાર મિનિટ તકલીફ પડે, બાકી આમાં કોઈ જાતનો અવરોધ ના પડે. આ વસ્તુ લઈને હું બેસું ત્યારે શીતળે મહારાષ્ટ્રીનું પંચવાર્ષિક નામી પુસ્તક, પંચવાર્ષિક પુસ્તક એ વખત હું વાંચતો હતો બનારસ, એને બાપજી આવી ચડ્યા, મારા હાથમાં ચોપડી જોઈ,
પછી બેસી કે મારી જોડે, મારે ખભે હાથ મૂક્યો, મેં કેટલું વાંચ્યું કે મેં કહું આટલા પત્તા વાંચ્યા, તમે 23 પ્રશ્નોનો જડબડતોડ જવાબ એવું એક ચેપ્ટર છે પંચવાર્ષિક પુસ્તકમાં, એક ચેપ્ટર છે 23 પ્રશ્નોના જડબાતોડ જવાબ. એટલે કરુણાસાગર ભગવાન વિશે જે પેલા 23 પ્રશ્નો કરે એનો બાપજી જવાબ આપે છે, એટલે હું એ વાંચતો હતો. પછી મને પૂછ્યું કે કેવું લાગ્યું, હવે 17 વર્ષની ઉંમરમાં હું શું કહું કેવું લાગ્યું કહો, પણ મનમાં જેવું આવ્યું કહી નાખ્યું. બાપજી આ લખ્યું છે એટલું બધું એ ભાષા લખી છે કડક, કે તમારી જોડે હું રહું છું તો તમે તો આવા કડક નહીં. મેં આવો જવાબ આપ્યો, આમાં જે તમે ભાષા વાપરી છે જડબાતોડ ભાષા વાપરી છે, આ જડબાતોડ જે બોલતો હોય તો પછી અમે આવે તો જડબાઈ તોડે ને, સમજ પડે. આ ખાલી જડ બોલવાથી બોલવામાં જડબાતોડ ના ચાલે. મેં કહું બાપજી આપ તો એકદમ શાંત ને આવું તેવું છો. આવો પ્રશ્ન મેં શીતળા બાપજીને કર્યો, ત્યારે બાપજીએ જવાબ આપ્યો, મને કહે જો એ તો જ્યારે લખવા બેસીએ ને તારે બાદશાહ થઈ જવાનું, તારે બીજું કશું મનમાં જ્યારે કલમ ઉપડે ને કહે છે ત્યારે બાદશાહ બની જવાનું. કેવી વાત સાચી છે, એટલે અત્યારે તું જે સ્વરૂપ જોઉં છું એ સ્વરૂપ લખતી વખતે ના હોય, સમજ પડી. એટલે જ્યારે જે કામ કરવા બેસીએ ત્યારે એવું સ્વરૂપ ધારણ કરવું પડે. અને મને બાપજીની કૃપાથી એ કળા આવી શકે, બીજું ગમે તે કામે પણ અહીં બેસીએ ત્યારે આ કળા, ત્યારે બીજું કશું યાદ આવે નહીં, એને પૂરો પૂરો ન્યાય આપણે આપી શકીએ. અને એ પણ કૃપા વગર શક્ય નથી, એ પરમણે કૃપાથી જ બની શકે. ન તો આ સુધી હું ઘણા લોકોને કહું છું ગ્રંથો શીખી કરવાની કોઈ હિંમત નથી કરી, કેટલા લોકોને કહું છું કરી તો જુઓ, એકાક બે જણા કરી તો એક વખત કરીને પડી મૂકી પછી, કે તો ગુરુ મહારાજની કૃપા વગર શક્ય જ નથી. અને પરમ ગુરુ ગમે તેને કૃપા કરતા નથી, ગમે તેને કૃપા થતી નથી. તો અહીંયા જે વાત કરે છે ચોપાઈ નંબર 52, જબતે અગ્રિત વચન હમેરાના, જબતે અગ્રિત વચન હમેરાના, મારા વચનો અઘરો છે ભાઈ, અચલ અનાદિ સનાતુ, પણ એ બધા જ વચન જે છે અચળ છે, અનાદિના છે અને સનાતન સત્યથી ભરેલો છે. હમ બિન કુણ ચલાવવાના જીને છે, દુસરા હમ ન વિનાતુ, મારા વગર આ બધી વાતો જે છે સૃષ્ટિની જે સ્થિતિ એ હું વહીવટ ચલાવું છું, હું મને જ આ બધી ખબર છે, બીજા કોઈને ખબર નથી. બીજા કોને ખબર હોય, જેને મેં વહીવટમાં કંઈક ઉમેર્યો હોય તો એને ખબર હોય કે કેમ કેમ ચાલે છે, પણ સજ્જન હાર કે મારા વહીવટમાં મારા સિવાય બીજું કોઈ આવ્યું જ નથી. હા, જ્યાં કોઈ મહેલ રચિત એકલ જન, જેમ કોઈ એકલા માણસે મહેલ બનાવ્યો હોય, તીને કે સંચ સકલ એને બધી ખબર હોય, આ મકાન બનાવ્યું છે આના પાયા કેટલા ઊંડા છે મને ખબર છે. તમે કહેશો કડિયાને ખબર નહીં હોય, એન્જિનિયર ખબર, તા કીધું બધા કોણ હતા, ક્યારે કોણ કડિયો તો ક્યારે કોણ એન્જિનિયર તો ખબર નહીં, અને એ લોકો કેટલા વાર જોબ કરે એટલે એ લોકો કશું યાદ રાખે, મને ખબર છે જેટલું એક માળ છે એના પાસે એકની માળ છે ને એના નીચે બીજો એક માળ છે, ક્યાં કાં તો ખાડો હતો એનું પૂરી કર્યું, એટલે એના નીચે અમારું જે તળિયું દેખાય એના નીચે 11 ફૂટ નીચે ફાઉન્ડેશન છે આનું, તે મને ખબર છે, ક્યાં કે મેં બનાવ્યું છે. એમ ગુરુ મહારાજને સર્જના કે જ્યાં કોઈ મહેલ રચિત એકલ જન, તિનકે સંચ સકલ તે માલમ રચનાર કુ સબ ઓર સબ કહનના મળહી, બીજા બધા કદાચ કોઈક વાત કે તો શું સાંભળેલી વાત કે, પરમ ગુરુ પાઠશાળા બનાવી પૂજ્યા શીતળા મહારાજશ્રીએ, તે બધા વાતો કરતા હતા, હજુ કેટલા છે વાતો કર, અમે જતા હતા અને પાયા તો એટલા બધા ઊંડા ખોદેલા કે નિહેણી મૂકીને કહે છે લોકો અંદર ઉતરતા હતા, સમજ પડે છે, કે કાળી જમીને એટલે બાપજીને બહુ ઊંડું જવું પડ્યું, કે નિશેણી મૂકીને લોકો અંદર ઉતરતા હતા એટલા ઊંડા પાયા હતા. આ બધા કહે છે કોણ કહે છે, તો કે જેણે એ વખતે જોયું હોય તે, હવે મને હતા તો કોઈ નહીં, કે પાયા ખોદ્યા હતા તો ક્યારે 1951માં, મારા હતા પહેલો, અહીં નહીં દુનિયાની વાત કરું છું. તો મને 60-61 વર્ષ થયો તો એમને જે જોનારા લોકો તો કેટલા વર્ષના છે તારે એમને ખબર હોય, બાકી બીજાને તો ખબર ના હોય. તો એ પ્રમાણે સર્જન કહે છે મને જ ખબર છે આ બધી, તે માટે હમ કહી દ્વાર ચો જાવન સમજકુ શેથી,
તિનકે કહું વિસ્તાર વિમલ ભલ સર્જન જાણ જણેતી. એટલા માટે આ બધા ચાર દ્વારેથી આવે છે, એ ચાર દ્વારથી જાય છે, ચાર દ્વારથી આવે છે, ચાર દ્વારથી જાય છે. તે માટે અમે કહ છો જાવણ સમજ ગુજેતી સબ જગતા ચાર દ્વારથી જાય છે. તિનકે કહું વિસ્તાર વિમલ મલ સબજન જાણ જણેતી. એને વિસ્તારપૂર્વક હું હવે કહું છું, વિસ્તારપૂર્વક કહેવાનું છે. એટલે વિસ્તારપૂર્વક સાંભળવું હોય તો આપણે થોડી વિશેષ લેવી પડશે, લાવો શ્વાસ લેવો પડશે, હા, ત્યાર પછી આપણે વિસ્તારપૂર્વક સાંભળીએ. આદ્ય શક્ર સ્વરાજ કરુણેશ કૈવલ્યકર્તા કી, શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી, પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી, દ્વિતીય કુવેરાચાર્ય શ્રી નારંદાસજી મહારાજ કી, તૃતીય કુવેરાચાર્ય શ્રી બળદેવદાસજી મહારાજ કી, ચતુર્થ કુવેરાચાર્ય શ્રી ભગવાનદાસજી મહારાજ કી, પંચમ કુવેરાચાર્ય શ્રી પ્રયાગદાસજી મહારાજ કી, ષષ્ઠમ કુવેરાચાર્ય શ્રી શીતળદાસજી મહારાજ કી, સપ્તમ કુવેરાચાર્ય શ્રી અવિચલદાસજી મહારાજ કી, શ્રી સર્વ સંતન કી, શ્રી સર્વદેવન કી, શ્રી જ્ઞાન સંપ્રદાય કી, ગુરુગાદી સારસાપુરી કી, કૈવલ ધામ કી, કથા સત્સંગ પૂર્ણાવર્તિ કા. સત કેવલ સાહેબ. જો મનુષ્યાન ધારણ કરી ન કે ઈચ્છા હોય આપણે કી તો તિન કો પણ નહીં અટકાવન જોલ ખતંદ ધરે કી. ચાર દ્વારથી અંશ દેહ છોડે છે એનું વર્ણન ચાલે છે. બ્રહ્મરુદ્ર, આંખ, મુખ અને ગુદા, આ ચાર દ્વારથી જો પ્રણવ મુક્ત થાય અને એની સાથે સાથે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરિયા, આ ચાર અવસ્થાઓ, એ અવસ્થા અને દ્વાર સાથે મેળ પડે અને એ રીતે આ શરીર છૂટે, તે અંશની ગતિ કેવી રીતે થાય છે એનું વર્ણન પરમ ગુરુ અહીંયા સર્જનહારના સ્વમુખે કરાવે છે. જાણ ચિત્તની તીત જાયન કી, જીન કહુ નહીં માલમ હી, તે જનાવો નિજ નાયન છે, સમજો સબ આલમ હી. આખી દુનિયામાં જે વસ્તુ કોઈ જાણતું નથી એ વસ્તુ, એ હકીકત હું તમને સમજાવું છું કે ભાઈ કઈ રીતે ક્યાં જીવ જાય, કઈ રીતે જાય, ક્યાં જાય, એવી કેવી કયા આધારે અને કેવી ગતિ થાય, એ જેનું કહું નહીં માલમ હે, કોઈ માલમ નથી, તે જણાવો નિજ ન્યાયન છે. હું ન્યાયપૂર્વક તને સમજાવું છું, સમજો સબ આલમ હે. આખી આલમને કહે છે, જેના સમજવે તૈયાર થાવ. આખી દુનિયાના જીવોને કહે છે કે આ વાત હું સમજાવું છું. જય નૈન દ્વારે તન તજી વત જાગ્રત સહિત અવસ્થા. જો આંખ દ્વારા, આંખમાંથી અંશ મુક્ત થાય અને એ વખતે જાગ્રત અવસ્થા હોય, તિનકુ આડ અટક નહીં કહું કે તે મુક્ત હોય, હલ દેવ રસ્તા. એ જીવ, એ અંશ રસ્તામાં ક્યાંય અટકાતો નથી, એનો મોક્ષ થાય. મોક્ષ થાય એટલે જુદી જુદી રીતે મોક્ષ થાય. જે દેવનું ભજન કરતો હોય એ દેવના ધામમાં એ
પહોંચી જાય, એને સાયુજ મુક્તિ પણ મળે, સાલોક્ય પણ મળે, સાનિધ્ય મળે, સાયુજ મળે. એને કહેવાનો મતલબ એ છે, કોઈ અન્ય દેવી દેવતાની ઉપાસના કરનાર માનવને પણ એના પ્રણવની મુક્તિ, અંશની મુક્તિ આંખ દ્વારા થઈ શકે. જાગૃત અવસ્થા સહિત એ પણ દેહ છોડી શકે. એટલે લખે છે કે તીકું આ અટક નહીં, કહું કીત એને કોઈ અટકાવે નહીં, મુક્ત છે એ. એ દેવોના રસ્તા ઉપર એણે જેની ઉપાસના કરી હોય ત્યાં એ પહોંચી જાય. સૌથી મહત્વનો વિષય આ છે ભાઈ, આંખથી એટલે માણસ જ્યારે શરીર છૂટે ત્યારે સાહજિક રીતે આંખ ખુલ્લી હોય અને માણસ સભાન અવસ્થામાં હોય. આપણને ખ્યાલ આવે કે સભાન અવસ્થામાં છે, એને કોઈ શારીરિક ક્રિયા થતી હોય, આપણી સાથે કોઈ ઇશારો થતો હોય, એ સભાન અવસ્થામાં હોય અને જો શરીર છૂટે તો એ પોતાની ઈચ્છા પ્રમાણે ભાવિ જીવન એટલે ભવિષ્યનું જીવન એટલે કે આગલો જન્મ ધારણ કરી શકે. હવે વિચાર કરવાનો આપણે, આંખો બંધ નહીં થવા દેવાની. બરાબર છે. એક ભાઈ મને કહેતા હું સમાધિમાં મને બધું દેખાય, કહે છે. મેં કહેવું પડે યાર, કેટલું સાધના કરે, સાધના કરશે ને આંખો ઉઘાડી રાખીને બેહું કહે છે. જો બ્રહ્મા વિષ્ણુ કે હોય તો તે તાહા કરે અભિરામો, જો કપી હોય ગણ પુરુષ ન કે ઓર પ્રકોતિ સમે તો તો જનતી ન કે દામ સદાવત, જેનો કલ્પ લગે છે તો ઓર તી નકી પર નિજ છે વટ હમા સામ્રથ શેષ સતરતા પીછે ન હમકી પરપતિ કહો કીત મેં ઉપજાવન હરતા. ઔર પુણ્યજન હોય જે દેવન કી તે જાવત નિજ ધામો, જે દેવની ઉપાસના કરે એ દેવના ધામોમાં પણ એ જઈ શકે છે. જો બ્રહ્મા વિષ્ણુ કે હોય તો તે તહાં કરે અભિરામો, જો બ્રહ્મા વિષ્ણુ કે મહેશ આમાંથી કોઈની ઉપાસના કરતો હોય અને એના પ્રાણ આંખમાંથી છૂટે તો એને પોતાના ઈષ્ટદેવનું ધામ ચોક્કસ મળે છે. જો કદપી હોય જન પુરુષ કે ઓર પ્રકૃતિ સમેત, જો આદ્ય શક્તિનો ઉપાસક હોય કે આદ્ય પુરુષનો ઉપાસક હોય, જો જનતીને કે ધામ સદાવત જેનું કલ્પ લગશે તું તે એમના ધામમાં જાય. જુઓ પાછી બહુ સરસ વાત એ કરી કે ભાઈ બ્રહ્મા વિષ્ણુ મહેશના ધામમાં જાય જીવ, પણ ત્યાં ક્યાં સુધી રહે, એમનું આયુષ્ય હોય ત્યાં સુધી. આદ્ય શક્તિ કે નિરંજન પુરુષના ધામમાં જાય તો કલ્પ સુધી રહે. કે નિરંજન ધામ ક્યાં સુધી રહેશે, સતકલ્પ સુધી, કલ્પ નહીં શક્તિકલ્પ. એસે કલ્પ રહે શક્તિ તન, જો તમે જાય બિલાસી, અને એસે કલ્પ રહે સત જ્યોતિ. સત એટલે સો. આદ્ય શક્તિ કરતા નિરંજન પુરુષનું આયુષ સો ગણું. ત્યાં સુધી નિરંજન ઉપાસના કરે ત્યાં સુધી, ત્યાં સુધી રહે. આ રીતે એને મોક્ષ મળે. પછી જો જનતીને કે ધામ સદા જેનું કલ્પ લગે છે તું ઓર તીની કી પર નિછેવટ હમ, અને બધાના ઉપર છેવટે સજનહાર કહે છે હું છું અને મારું ધ્યાન કરતો હોય તો અહીં પણ આવી જાય. જો પરમગુરુનો ઉપાસક હોય તો નિશ્ચિત વાત છે કે જેના પ્રાણ આંખમાંથી છૂટે અને એને જાગૃત અવસ્થા હોય તો નક્કી માનજો એને કૈવલ પદ મળે, મળે ને મળે. પીછે હમકી પરપતિ કોકી તો મેં ઉપજાવન હરતા, પછી મારાથી આગળ તો બીજું કોઈ છે નહીં,
છેલ્લું પદ છેવટ કે છેવટ જેહી સબ ધરતા ધરનાર સબંતન કે અંત હી સબ કરતા કરનાર તિન કુ કૈવલ કહત હૈ સમર્થ સાહેબ નામ કહે કુબેર સહી સદપદ મેરે નિજ વિશ્રામ. એના ઉપર કશું છે નહીં, એટલે કદાચ કોઈ પૂછે કે એથી આગળ હોય તો, તેથી આગળ તો કશું છે જ નહીં. કરતા કહે છે મેં ઉપજાવન હર્તા, આ સૃષ્ટિને પેદા કરનારો પણ હું જ છું અને સૃષ્ટિનો વિનાશ કરનાર પણ હું જ છું. જોકે વિનાશ શબ્દ નહીં આપણે, હર્તા બધાને હરી લઉં છું, પાછા મેળવી લઉં છું, એ કરતા હું પોતે જ છું. જોણી જસો ન્ય સનાતન અગણિત અપરમ પાર વિને હો તેસે હી હમય અજાણિત મહા ચૈતન જડ સજના નહીં જે હો તેહી હમ નિજ પતિ કે જન હવિ તવ પરમ અંશ સજને તો ધન્ય ધન્ય મોઈ દામ સધાવત હમ કરી લેત સહે તો કરહી સહે તહેત આંકિત ભર દેવ સબ તપન બુજાઈ રાખહું શરણ સહાય હમહી દિગ કોટિ કલ્પ લગતાઈ. જો નિજ શૂન્ય સનાતન અજણિત અપરંપાર વિનેહુ. સર્જનહાર કહે છે હું કેવો છું? તો કે શૂન્ય જેવો, શૂન્ય અપરંપાર છે, શૂન્ય અજન્મા છે, શૂન્ય આદ્ય છે, એમ હું પણ આદ્ય છું, અપરંપાર છું. પણ ફરક કેટલો છે કે હું સકર્તા છું, શૂન્ય જળ છે, હું જળ. એટલા માટે બીજું વિશેષણ વાપર્યું સકરત. આદ્ય તો શૂન્ય પણ છે, આકાશ પણ આદ્ય છે, અજન્મ તો આકાશ પણ છે, આદ્ય છે, પણ આકાશ શૂન્ય આદ્ય ખરું પણ સકરત નથી, એ તો જળ છે. એટલે કે તે છે હમ અજણિત મહાચૈતન, પણ જળ સંજ્ઞા નહીં જે હું. હું કહે છે મહાન ચૈતન છું, અજણિત છું, મને કોઈ જણ્યો નથી એમ, અજણિત, મને કોઈ પેદા કર્યો નથી. એમ આકાશ તો કોઈ પેદા નથી કર્યું, પણ આકાશને જળ સંજ્ઞા લાગે. આકાશ શૂન્યને જળ કહેવાય, હું જળ નથી, હું તો સકરત છું. તે હમણાં નિજપતિ કે જન હવિ તવ પરમ અંશ સજને તું. એટલે કહે છે તે હમ નિજપતિ કે જન હવિત્ર પરમ અંશ સજને તું, એ મારા જે પરમ અંશ અને પરમ અંશને જે મેં સુસૃષ્ટિમાં મોકલ્યા એના દ્વારા એમના જાગ્રત કરવાથી જે લોકો જાગે અને એવા લોકોનો પ્રાણ આંખથી છૂટે તો ચોક્કસ મને મળે. અને આગળ એક વાત સરસ એ કહે છે કે મને મળે એટલે હું તો રાહ જોઈને બેઠો છું, એને વધાવી લઉં. કહે છે ને રાખહું શરણ સહાય હમ ઢીક કોટિકલ ના હમ કરી લે તો સહે તું ધન્ય ધન્ય ધામ સદાવત હમ કરી લે તો સહે તું ધન્ય ધન્ય ધન્ય. કહે છે હો તમે મારા ધામ ચાલ્યા, સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. ગુરુ સર્જનહાર કહે છે હું હેત કરીને તમને લેત કરી લેત સહેતુ, હેતપૂર્વક હું સ્વીકારી લઉં. કારણ કે આટલા બધા અનંત અંશો, અનંત જીવો અનંત ઘાટોમાં ભ્રમણ કરે છે, પણ હજુ સુધી કોઈ કૈલ કરતા તો ના પહોંચ્યું હોય, અથવા કોક જવર પરમગુરુ આયા પછી કોક પહોંચતા થયા હોય, કાંઈક સરનામું નતું કર્યું પાસે, પરમગુરુ આવ્યા એમણે બતાવ્યું અને જીવો પહોંચતા થયા. તો કેટલા જૂજ પહોંચે ત્યાં તો બરાબર છે, બહુ જાજા લોકો આવતા હતા, સ્વાગત કરવા ના ફાવે. નરકમાં જમા રાજા કે થોડા માળા લઈને ભાઈ આવો આવો, ઓહો બહુ સરસ, કાકા તો આ તો રોજના કેટલા ઢગલા બંધ આવતા હોય, એમને કેવું વધારવાના હોય, એ તો ભીડ લાગતી હોય ઉપરથી, કુંડ હો ભાઈ ગયા. તો આવાને હું કોટી કરહી સહેત હેત અંકિત ભર દેવ સબત તપ બુજાઈ. એટલો બધો સરસ આપણે અંશો સાથે હેત કરો અને એમને બધું જે દેવું સબ તપન બુજાઈ. સૃષ્ટિમાં જે યાદી વ્યાધિથી તપેલા જીવો છે એમની તપન હું બુજાવી દઉં છું, એમને શાંત કરી દઉં છું. કે છે કરતી હે સહેત હેત અંકિત ભર અંશોને કે બરાબર ખૂબ
પૂર્ણ રૂપથી હેત કરવું કે છે, જરાય બાકી ના રાખવું. રાખવું શરણ સહાય હમહી ઢીગ, અને હંમેશને માટે મારાથી નજીક મારા શરણમાં રાખવું. ઢીગ એટલે નજીક, મારા સમીપમાં રાખવું, એમને મારાથી દૂર થવા ના દેવું. ધારો તમે કોઈ દીકરો રહેતો હોય પરદેશ, અને એના છોકરા નાના નાના હોય, અને દેશમાં આવી જાય તો દાદા તમે જુઓ છો, જ્યાં જાય તો લઈને ફરે, જ્યાં જાય તો લઈને ફરે, હાથે ના તો ફરીથી છૂટો કરે, જોડે જોડે રાખે. તમે જોજો, અમે કહીએ છીએ ને ગમત આવે, એવી ગમત આવે કે મજા આવે જોવાની. દાદાને એટલો બધો છોકરો વાલો હોય, ઓહો હો હો, તમારે વધારે પડતો એમ. વાલો હોય તો સારું, પણ વધારે પડતો હોય તો ખોટું, વધારે પડતો તો મુશ્કેલી કરે. અહીંયા તો સજ્જન તો વધારે પડતું કે પણ મારાથી જરાય છેડા ના કરું. કાંઈ કેટલા જન્મો પછી મળે ને, કેટલા યુગો પછી, કેટલા કલ્પ પછી મારા રાખું. કોટી કલ્પ તારી, કરોડો કલ્પ સુધી આ અંશને હું મારા સાનિધ્યમાં રાખું છું. બાપજી સર્જનહાર એમના સાનિધ્યમાં રાખે, આજે મોક્ષ પૂરો નથી થતો પણ એ વાત આગળ વર્ણનમાં સરસ આવે છે. કોઈક જગ્યાએ જાદિન સાદિન સમતો સકલ પસારણ અંશ સકલ ઉરલેઉં એક અખંડિત રહું આજ મે મહરુણ વંચે પરમ અંશ મે રે તને અલગ ભુગત સુખ દામો પીછે કરું લીલા મન મે એકલ રહણય નાદો બહરુ હવે જો ઉપજા મન કો કોઈ કાળે કલ બંધો તો જાકે ત્યાં કરહુ સફૂરણ અગણિત અંશયનંતો. સર્જનહાર કે છે જાદિન સમેટ છે ને, જાદિન સમેટું કપચારણ અંશ સકલ ઉરેવું ત્યાં સુધી આ બધા અંશ મારા સાનિધ્યમાં રાખવું, જ્યાં સુધી સૃષ્ટિનો પસાર છે ત્યાં સુધી. ઉપજણનો સંકલ્પ પૂર્ણ ન થાય ત્યાં સુધી સૃષ્ટિની રચના રહે છે, અને જ્યાં સુધી સૃષ્ટિ છે સર્જનહારની, ત્યાં સુધી અંશ સર્જનહારના સાનિધ્યમાં રહીને અખંડ સુખ ભોગવે છે. અને એ વાત સાચી ને, પછી તો નહીં તો આમ સીધા જઈને ભળી જઈએ તો મોક્ષનું સુખ શું મળે આપણને? અહીંથી ગયા એ ઘડો પાણી કુંભી ગયું, ભરી જઈએ આપણે તો મુક્તિની અનુભૂતિ તો થતી નથી, મોક્ષની અનુભૂતિ ના થઈ. એટલે સૃષ્ટિના લય થતા પહેલા કોઈ પણ અંશ સર્જનહારના સાનિધ્યમાં પહોંચે તેને મોક્ષના આનંદની અનુભૂતિ થાય છે, મોક્ષનો આનંદ પ્રાપ્ત થાય છે. ઘણી છે ને અમુક વસ્તુનો આનંદ બહુ મહત્વનો છે. કેટલીક અમુક આપણે આમ આ બધા તમારા પરિવાર ના તો અમે અનુભવ ના હોય એટલે ખ્યાલ ના હોય, ઘણી વખત જાણવા મળે કે ના પૂછા. એક પરિવાર આપણું વિદેશમાં રહેતું હતું, અત્યારે થોડું જોબ કરવાની હોય, નાના બાળક હોય એટલે પછી અહીં મોકલી આપવો પડે ને, મારે આપણે વિઝા ના મળ્યા હોય કે ગમે તે કારણ હોય તો દાદા દાદી પાસે મોકલી આપે. એક પરિવારે આ રીતે એક નાના બાળકને 6-1 મહિનાનું જન્મ મોકલી આપ્યું. આપણા પરિચય મેં બહુ સારું કર્યું, 3 વર્ષ મોટો થઈને આવેલ, તમે માથા કૂટતો નહીં, પછી સીધો સ્કૂલ જાય, નહીં તો પછી બેબી સિટિંગમાં ઘેરે રહેવું પડે, ત્યારે બેબી સિટિંગના પૈસા પડે. પણ લગભગ 6-7 મહિના થયા પછી દીકરી ફોન આવે, મને સંદેશ આવે કે બાપુજી તમે લાલ મોકલી દે. મેં ખૂબ મોટા ઉપાડે તમે મોકલ્યો તો પાછો બોલાવી લઉં છું. 3 વર્ષ પછી મોકલ આવશે ચૂકા છે, અહીં પહેલાં એના બાપા એ કે અહીં રમે છે, અમને એના વગર પાછું એ છે તો ઘરમાં સારું ગમે છે, મોટો થશે જે છે, અમે 2 જણા જોબ કરે છે. તો મેં કહ્યું, મેં કહું વાત સાચી છે, 3 વર્ષ પછી આવશે, તને શું વાંધો છે કે તારો દીકરો સલામત છે. કે 3 વર્ષ પછી મોટો થઈ જાય ને કે છે, એટલે નાનો રમડવાનો જે મારો ચાન્સ છે એનું શું?
ઓહો તારા મન લાયક થાય એ પણ એક ચાન્સ છે. એટલે માણસ છે, પેલી બેન કહે છે કે હું જોબ છોડી દઈશ, પણ જે મને નાના બાળક સાથે જે મારો જે હક છે નાના બાળકને રમાડવાનો એ મારે જતો કરવો. આ માતૃત્વની ભાવના છે, આનો પણ એક આનંદ છે. જુઓ પેલું રડે ને હેરાન કરે ને પરેશાન કરે ને તો કે ના, પણ એ બરાબર છે. એટલે જે અંશો સર્જનહારના સાનિધ્યમાં પહોંચે છે કલ્પમાં, એક જગ્યાએ વાત કરે છે આ જ ગ્રંથમાં, પહેલો એક ચેપ્ટર આવી ગયું. એ કરતા એમ કહે છે કે સૃષ્ટિના અંત પછી બધા જ અંશ મારામાં ભળી જાય છે, કોઈ ક્યાંય રહેતો નથી. તો પ્રતિવાદી પ્રશ્ન કરે છે કે જો જ્યારે સૃષ્ટિનો પ્રલય થશે ત્યારે તો અમારો મોક્ષ થવાનો જ છે ને, તો અત્યારથી ઉતાવળ કરવાની શે જરૂર છે? એમણે એનો મોજ લો. આજ વિશ્વબ્રહ્મ વિધ્વંસમાં આગળ આવી ગયું, આ કોઈક શરીરમાં પહેલા કંઈક ગ્રંથ આગળ આવી ગયું પહેલા ભાગમાં તમે ત્યાં, કે આ જયારે સૃષ્ટિનો લય થશે ત્યારે તો બધા મળવાના જ છે, પછી વાંધો છે? ત્યાં જવાબ આપે છે પરમ ગુરુ, ભાઈ વાત સાચી છે તારી, પણ એ મહાકલ્પ પૂરો થાય ત્યાં સુધી તારે અહીંયા કેટલા પાપ વણવા પડશે, કેટલું દુઃખ ભોગવવું પડશે, કેટલા ઘાટોમાં ભટકવું પડશે, એમાં વચ્ચે પાછો નર્કમાં જવાનો વારો આવે, પૂરો થઈને પછી પાછો આવવાનો વારો આવે, તો આટલા બધા સંકટો અહીં રહીને ભોગવવા, એના કરતા વેડાસર ત્યાં આપણી સીટ રિઝર્વ થઈ જાય તો ત્યાં કરતાના સાનિધ્યમાં કેટલો આનંદ મળે. આ વર્ણન આ જ ગ્રંથમાં ગડાઈ ગયું છે. એટલે અહીંયા પણ એ વાત કરી કે બધા અંશ જેવા અહીંથી જતા રહેવા, એમનો મોક્ષ નથી થતો. સર્જનાર કે હું મારા હૈયે ચોંટાડીને રાખું છું, ચોપીને રાખું, મારી જોડે ઢુકડા રાખું છું, મારી પાસે પાસે રાખું છું, એનું હું હેત કરું છું. તો હવે આપણે વિચાર કરવો છે કે આપણે ઘણાના હેત પ્રાપ્ત કર્યા છે, બરાબર છે? મા બાપે પણ આપણને માથા જ ફેરવ્યા છે, કોઈ બીજાએ માથા જ ફેરવ્યા છે. એટલે માથા જ ફેરવ્યા છે એટલે હું બીજી વાત નથી કરતો, ના ઘણા માથા જ ફેરવીને જતા રહે. આપણે વાલ કર્યો છે, આપણે રમાડ્યા છે, મોટા થયા પછી વાલ કરનારે મળે ને, જમે સાસરે જાત કેટલો બધો વાલ કરે લખો, હો આયા પટેલ આયા પટેલ આયા. આ વાત છે કે પટેલની બહુ જાજી રહી નહીં, પણ એક જમાનો હતો પટેલને બહુ હાચવવા પડે, હવે પટેલને સાસુ સસરાને બહુ હાચવવા પડે, પડી એ જરાક તો પછી જમા રાત પછી દાડો દાડા પછી. તો ભાઈ આ અનેક લોકોના વાલ તમે ભોગવ્યા, નાના તારા મા બાપનો વાલ મળ્યો આપણને, દાદા દાદીનું વાલ મળ્યું, બધાના વાલ મળ્યા, પણ હજુ કરતાનું વાલ કેવું હોય તો અનુભવ કરવો પડે કે એ તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે, એમાં તો કશી કમી હોય જ નહીં. આપણે જેમણે વાલ કર્યું એવા લોકો હતા કે જેને કરતા જ બનાવેલા છે, કરતા કેવું વાલ કરતા છે કહો. અહીં તો લખ્યું છે મારી જોડે જોડે રાખું છું, ઢૂક શબ્દ વાપરે છે ને, મારા ઢૂકડા રાખું છું, એને જરાય મારાથી જુદા પડવા નથી દેતો. અને પછી છેવટે જ્યારે કલ્પ પૂરો થાય ત્યારે સર્જનાર કહે છે કે અંશ સકલ ઉર લેવું, એક અખંડિત રહું આજે મેં બહુરું ને બંચે કોવું, પછી હું એકલો શૂન્યમાં રહું છું, બીજું કશું બચતું નથી, પરમ અંશ મેરે તને અલગ ભુગત સુખદ આડ્યું, આ બધા મારા અંશો પરમ હંશો તેઓ આવી અને મારાથી અલગ રહી અને મોક્ષનું સુખ જ્યાં સુધી સૃષ્ટિ પહોંચે છે ત્યાં સુધી ભોગવ્યા કરે છે. પીછી કરું તીન લીન હમન મેં, એકલ રહન અનાદુ, પછી બધાનું મારામાં લીન કરી દઉં છું અને પછી હું એકલો જ રહું છું. બહોરું હવે જો ઉપજન હમકું કોઈ કાળે કલ્પંતુ, પછી કેટલા કાળ પછી ફરી પાછી સૃષ્ટિ રચવાનો મને ઉમંગ પેદા થાય, તો જ્યાં કે ત્યાં કરું સુફરણ અગણિત અંશ અનંત, ત્યારે પાછું હતું એમને પાછી વાડી લીલી કરી દઉં, કે અગણિત અંશોને સ્ફુરાયમાન કરી અને ખટવૃત્તિ દ્વારા સૃષ્ટિનું સંચાલન કરું છું અને આ સૃષ્ટિને રચના કરીને પાછા બધા ઘાટો સાથે અંશને જોડી દઉં છું, કે છે હા એહી વિદિત જો સજ સબ વિધિ રાધા મેરે સોદ સંકલ્પ સે પણ જો ઉપજન હવે હમણ કો સમરુ સે જસલ પસે એતને લગ જાગ્રત તન તજ કી દ્વાર નૈન નિકસન કી
प्रथक प्रथक पावन की पदवी जय जिनके तीनो जन की जागृत में तन तजित जनित क्यों और नैनन के द्वारा के ही हम कहत सुने हु सकल जन जे ही विधि उपचारो सज्जन के तेही विधि तजु सज सब विधि रह मेरे शुद्ध संकल्प ते मारा शुद्ध संकल्प थी फरी पासे रथ सद वाली रिद्धि सिद्धि वाली स्मृद्धि वाली सृष्टि वैभव वाली विभूति वाली सृष्टि ने हूँ रचना करू छु पण जो उपजन हवे मन को समरु सहज सलप से अने आखी सृष्टि ने जे रचना करू सहज से बधु थाय छे एना माटे मने कोई श्रम पड़तो नथी सहज सहज सृष्टि ने रचना करू छु अने साहजिक रीते आखी सृष्टि नो हूँ पालन पोषण करू छु हूँ धारण करू छु इतने लगे जागृत तज के द्वार नयन निकल सकी एटले अत्यार सुधी मैं जेम तमने कह्युं के जागृत अवस्था में नयन द्वारा जे देह छोड़े छे प्रथक प्रथक पावन ही पदवी जे जिनके तीनों जनई जे जेना जन होय एने एनी पदवी मळे जे वैकुंठना वैष्णव होय तो एमने वैकुंठ मळे शैव होय तमने शिव सदन मळे शक्तिना उपासक होय तमने आंतशक्तिनुं धाम मळे જે જેના હોય એમના ત્યાં એમને જવાનો ચાન્સ મળે છે જો જાગૃત અવસ્થામાં નૈન દ્વારા પ્રાણ છૂટે તો એમની ગતિ હંમેશા ઉર્ધ્વ ગતિ થાય છે એ જીવ અધોગત જતા નથી એ ફરક એટલો છે કે જો એ મારા પરમેશ્વર શરણે આવે તો નિશ્ચિત છે કે મને પ્રાપ્ત થાય છે જાગૃત તન તજિત જનિત ક્યાં ઓર નૈન કે દ્વારું પણ પ્રશ્ન ઉભો થાય કે આ ગયા તે કેમ કેમ ખબર પડે કે આંખથી ગયા કે જાગૃત અવસ્થામાં ગયા ખબર કેમ કેમ પડે જતા જતા એમ કહે કે મારે શીરો ખાવો છે તો સમજવાનું કે જાગૃત હતા એવું થાય ને જાગૃત હતા શ્રી રામ જીવ ગયો એમનો એમ પેલા જૂના જમાનામાં વાત હતા તો કોઈ બધા ડાયાબિટીસ વાળાનું કમ શીરો માગે બિચારો જતા જતા કેમ નમાં ઇન્જેક્શન મૂકે કે ઇન્સ્યુલિન હું કદાચ કે જતા જતા તો આગલા જન્મમાં ડાયાબિટીસ ના થાય પાછો તો નૈન દ્વારથી પ્રાણ ગયા અને જાગૃત અવસ્થામાં ગયા એ જાણવું બહુ મહત્વનું છે તે હમ કહત સુનેહુ સકલ જન બધાને કહે છે તમે સાંભળો ભાઈ એટલે આપણે કોઈને કહી રાખવાનું કે ભાઈ જોતા રહેજો જરા હું જઉં તારે જરા જાગતા રહેજો પણ આપણને શું ફેર પડે જાગતા રહે કે હું તારે ફોન કરીને કેમ હા હા એ વાત સાચી કે ભાઈ તમારે આંખો ઉગાડી હતી કહું તો ઉગાડી તમે કે ફાટી ગઈ હોય તો શું થાય ડોળા આમ કરીને બીક લાગે એવા પેલા ને ત્રાહે ત્રાહે એ છે ને એની પર હે ભાઈ તેહી હમ કહત સુનેઉ સકલ તેહી હમ કહત એ તો થઈ ગયું ત્રાહ ત્રાહ તન કરિત પોકારણ રોમ રોમ અજર ગહી જાહી તાહી કરે પોકાર ચરિત ચિત હે તવિના કિનો વગહી જો કદાપિ હાય હાય કરંતા માતહી પિતુ પોકારે પણ જે તે પરકાર લવંતા જાગ્રત હવે સકારે કહા પરમાનન નામ કોહુન કે જો ત્યાં કર ઉચારો તે જાગ્રત જાગ્રત વરતંતુ જાગ્રત અવસ્થા કેવી હોય માત્ર માણસ બોલે છે કશું કે એટલે જાગ્રત ના સમજ શકે તમે ભાઈ જતા જતા બોલતા હતા જાણે કે બબલું કઈ છે પૂછતા હતા અને બબલું બહાર રમતો તો હોદ વાગ્યા તો હોદી તો જતા રહ્યા લેતા બબલુ ને ઘોડો કે બેસાડા ઉપર લે આ રહ્યો બબલુ કે
તો ગુરુ મહારાજ કે જાગ્રત એટલે એવું નહીં કે માણસ બોલતો એમ લવારો કરતો હોય, ઊંઘમાં માણસ બોલે છે, સ્વપ્ન અવસ્થામાં પણ બોલે છે, સભાન અવસ્થા માણસ માત્ર બોલે છે એટલે જાગ્રત અવસ્થામાં છે એવું ના કહી શકાય. પૂર્ણ સભાન અવસ્થામાં વિવેકપૂર્વક વ્યવહાર કરે ત્યારે જાગ્રત કહેવાય. ત્રાહે તાહે તણ કરે પોકાર રોમ રોમ રગરગહી, એ છે ને જાગ્રતના જની. હા, કોઈ માણસ કહે છે કેટલાક દુઃખના કારણે પણ કણસતો હોય, એવું બને ને, એને પીડા થતી હોય એના કારણે કણસતો હોય, બોલતો હોય, કે પછી એની વાસના હોય એના કારણે કણસતો હોય, બોલે તો ઘણી વખત નહીં, પેલા માણસ ઘણા માણસો છેલ્લે છેલ્લે જતા જતા એવું બોલે કે પાછળ વાળા હેરાન થાય, કશું કહેવું છે પણ સમજણ પડતી, પાછળ શું ઉપાધિ કહો, એ શું કરવા આટલા બધા અધીરા થતા છે, ના સમજણ પડત નહીં, પણ આપણને લાગે ના ના કોકનું કંઈક કહેતા હશે આટલા લેવાના. હા, આપણને તો કહે જ નહીં કોઈ દાડો, અને એવું હોય તો આપણે આમાં ભર્યા તૈયાર નહીં. પેલો પાછળથી આવે તો કે એ જ્યાં ગયા ત્યાં જાઓ, એ જાણો તમે જાણો, બહુ શાંતિથી કહી દઈએ આપણે, બહુ બહુ તો બારમાં દાડે આવજો કે બે લાડવા ખાઈ જજો, બાકી તો બીજું બધું હોય તો જો પેલાને રસ્તો બતાવી દઈએ, તું એ જ આપે ગો એમ. પણ તો શું બોલતા હોય શું વાત ને, પેલા એક માણસ કહે છે મરવાનો અંતકાળ બધા છોકરા ઉભા બેઠા બેઠા છે ને, કશું બોલે, વાહ 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 વાહ, પેલા કહે છે શું કહે છે આ ભાઈ, હે શું કહ્યું શું કહ્યું, કંઈક વાયેલું છે, કંઈક ડાટેલું છે, કંઈક લેવાનું છે, અને પેલા માથું કે વાહ. પછી કોઈકને યાદ આવ્યું કે ભાઈ આવી ઇમરજન્સી કંઈક દવાઓ આવે છે, કંઈક છતાં છતાં માણસને જો આપીએ થોડો પ્રાણ ભેગો થાય, કે કંઈ પણ સારું મોંઘું પડે, અરે ગમે એટલું મોંઘું પણ કદાચ કે કિંમતી ખજાનો હોય ને રાટેલું હોય ને રહી જાય, ને આ 10,000 રૂપિયાની દવા લાવીને પછી ઇન્જેક્શન મારીને પછી ધીમે રહીને આંખો ખોલી, શું થયું દાદા, કપર કહેશે પેલું વાછડું આખી હમણી ખાઈ ગયો, હવે શું કહેવાનું, બેકાર વાત તમારી ભલી, એ વખતે સમજાવો તો અડધી એ બચત, આ હાવણી 10,000માં પડી કે 10 રૂપિયાની હાવણી. તો આવો લવારો કરે એમનો તો થોડો મોક્ષ થવાનો છે, કે છે એમને પરમપદ થોડું મળવાનું. એ જાગ્રત જે માણસનું મન એક એ પ્રકારનું શાંત હોય, ચિત્ત શાંત હોય, એનો સ્વભાવ સ્થિર હોય. આ પણ આપણે તો લોકો બિચારા સ્થિર જ ના થવા દે. મેં ઘણી જગ્યાએ જોયું છે કેટલા લોકો હું બેઠો સીધે કોક પાછું આવી પાછી પેલી બેન આવી મોડું હલાય હલાય કરે, આમ હું આવી હાથે જવાનું તારે, પેલાને મરવા દે ને બિચારાની શાંતિથી જીવવા તો ના દીધો, પણ હલાઈ હલાઈ ને પેલાનો કંઈક એકતાર થયો હોય તો થોડી નાખે એટલે તો શાંતિ શાંતિથી ટાઈમ શાંત ચિત્તે ધીમા અવાજથી કે સ્મરણ કરો કીર્તન કરો. મેં તો કેટલા લોકોને એવા જોયા છે કે ખરેખર પેલો બિચારો જો સહેજ જો એનામાં તાકાત જ ઊભો થઈ જાય ને તો બેચણ તો દેવી વારે છે, છાતી પર હાથ મૂકશે ને હાથ આગા પાછા કરશે ને મોઢું હલાવશે ને ચમચી મોડા મૂકશે ને પાણી પીશો ભલાણું કરશે ટીકણું કરશે. માણસને સુખે મરવાય નહીં દેતા આપણે બોલો. અને શરૂ થઈ જાય બીમાર હોય ત્યારથી હોય સહેજ બીમાર થયો બધા ખબર જોવા આવે ને ખેત પૂછીને જતા રહેતો તો વાંધા નહીં, પણ ધીમા રહીને બેસે કશી ચિંતા કરશો નહીં, છોકરા તો મોટા થઈ ગયા છે બધું સારું છે હવે ભગવાનનું ભજન એટલે એમને આટલેથી અટકે નહીં. પાછા બે જો ને પેલા મોહનભાઈ તો નખમય રોગ નતો ને આ રોગ થયો ને 6 મહિના ત્યાં બીજા નાના ઘણા તો 3 મહિના રહ્યા છે, એટલે પેલો વિચાર મારા 2.5 મહિના થઈ ગયા વધારે માન, હવે 15 દાડા બાકી રહ્યા. આ કઈ રીતે આંખે જાય કો બોલો, ક્યાં કે હૃદયમાં ભાવ જ ના જાગે. હંમેશા વાતાવરણ બે સમય મનુષ્ય માટે ચોક્કસ સંભાળવું જોઈએ, એક તો મનુષ્યના જન્મ સમય જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે, અને જ્યારે મનુષ્યનો અંતિમ સમય હોય ત્યારે. આ બે સમયે બહુ જ ગંભીરતાપૂર્વક માણસોએ કાળજી લેવી જોઈએ. બાળક ગર્ભાવસ્થામાં તારું શરીર તત્વનું બને છે, અંશ જે પાંજરામાં બેસે છે અંશ તો નિર્મળ છે, બધું આપણા પાંજરું કેવું છે
આમાં તમો ગુણ વધારે પોખાઈ ગયો કે સતો ગુણ વધારે પોખાઈ ગયો કે રજોગુણ વધારે પોખાઈ ગયો? એ તો પેલો આઈને તો પછી એના આધારે જ કામ કરવાનો છે. એટલે જ્યારે શરીરનું ઘડતર થાય છે, જ્યારે શરીરનું બંધારણ બને છે, એ વખતે સાત્વિક વાતાવરણ હોય તો નિશ્ચિત વાત છે કે એના તત્વો સાત્વિક બળવાળા બને. રજોગુણ તમોગુણવાળું વાતાવરણ હોય તો તમોગુણ રજોગુણની વૃદ્ધિ આ દેહમાં થાય. ઘણી જગ્યાએ કહ્યું છે ને, ઘણા મા બાપ કહે આ છોકરું બહુ તોફાની છે, કેટલા તો હું એમને વગર પૂછે જ કહી દઉં, બહુ તોફાન કરતા બહુ કરેલા કહી દઉં શું આ પેટમાં તો મારામારીની ફિલ્મો બહુ જોઈ શકશું શું આ બારે ત્યાંથી ઢુસુમ 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 સંસ્કાર પડે જ. એટલે બાળક ગર્ભાવસ્થામાં હોય ત્યારે અને કોઈ પણ માનવ અંતિમ ક્ષણોમાં હોય ત્યારે એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ આપણે કે જે અંશ માટે ઉપકારક બને. એટલે અહીંયા ગુરુ મહારાજ કહે છે કે ત્રાહે ત્રાહે તને કરી પોકારીને રોમ રોમ રગર કહી જાય તાઈ કરે પોકાર ચડિત ચિત હેત વિનું કિનું વગહી. હેત વગર, પ્રેમ વગર કે કોઈ જગ્યાએ એને ભક્તિ તો કરી છે નહીં. એટલે એની એની જાગ્રત અવસ્થા ના હોય, બોલે તો એમ સમજવાની જાગ્રત અવસ્થા નથી. જો કદપી હાય હાય કરંતા માથી પીતું પોકારે, હાય હાય કરતો હોય પોકારતો હોય, એ બાપરે ઘણા મારે તારે દા હોય તો બાપરે બોલતા નહીં, હવે મારે હવે માં તો ક્યાં નહીં ગઈ તમારે પહેલો, હવે પણ અહીંથી નીકળે, દુઃખી થાય તારે મારાને બે ઓ બાપા એમ કહીને બોલે, અથવા તો પછી માને હંભારે. આ પોકાર દુઃખનો છે, પીડાનો છે, ને તો સર્જનાને સંભાળવાના હોય. અને પ્રેમથી નિશાસો નિશાસો નાખીને સંભાળવા તો દુઃખ જ છે. હા, ઘણા માણસો ભગવાનનું નામ લે પણ એ નિશાસો નાખીને હે ભગવાન ત્યાં શું ભવાઈ કરી શકે હે, નિશાસ એ દુઃખ વ્યક્ત કરે, પીડા. એટલે એમના મોડામાંથી ભગવાનનું નામ નીકળે તો પણ એ પીડા છે, સ્મરણ નથી. ધ્યાન રાખજો, સ્મરણ નથી, સર્જનાનું સ્મરણ. એ કાં તો ઘણી કેટલા પેલા કેટલા લોકો કઈ બિહાડી ભાગવત માં કથા, પેલા અજમાલ ની કોક ની છે કે છે કે એના છોકરાનું નામ કે છે નારાયણ પાડજે, પાપીમાં પાપી હતો તો પેલા સાધુ કે છે કહ્યું તો પેલા નામ પાડે બોલાયો તો પેલા યમરાજાના દૂત આવ્યા તો પેલા કે છે વૈકુંઠ માંથી આવ્યો બરા કે છે કેમ તકે નારાયણ બોલ્યો છે. આવું થોડા સમય પેલા કોક કે બની તું એક માણસને નારાયણ, પેલા છોકરા કહેવા કે નારાયણ. એટલે જે જમના દૂત આવેલા લેવા તો અત્યારે વિષ્ણુના દૂત આવી ગયા. એટલે પેલા જમરાજાના દૂત કે આ તમે આયા તા કે હા કે છે નારાયણ, નારાયણ બોલ્યો છે તો કે પ્રભુ આ તો બધા બોલે જ નહીં કે છે. તકે ના ના અમે તો હું આવરી છે કે છે ના કે છે કઈ ભૂલ થઈ લાગે છે, ભગવાનનું નામ લે જ નહીં આ માણસ, ભગવાનનું નામ લેતો એની એનો પડછાયો ન લે. તો કે છે પૂછો પાછો નાખીને પૂછીને પછી પેલા બધા ઓ બસ મુગટવાળાને બખ્તરવાળાને કોઈ શિંગડોવાળાને આ બધા કઈથી આવે કે છે. એને પેલા ભાઈ ઓળખાણા પછી આ પેલા કે અમે જમના દૂત છીએ, પેલા કે અમે વૈકુંઠમાંથી આવેલા વિષ્ણુના દૂત છીએ, તમને લેવા આવ્યા છીએ. વિષ્ણુના દૂત કે તમે ભગવાનને સંભાળ્યા હતા? તો કે મારો ભોગ લાગે સંભાળું લે. ત્યાં તું બોલે તો નારાયણ નારાયણ, તો કે આ છોકરા વાતો કરતા હતા કે ચંદન નો લાકડો લાવો ને આવો લાકડો લાવો ને, મેં કહ્યું નારાયણ ખોટો મોભો શું બાળો છો, એ સસ્તો મળશે ને ઓછામાં કમ થઈ જશે. હું તો અમને સલાહ આપતો કે રાયણ નો લાકડો લાવજો કે છે લે કર વાત. હવે તો કે અંત મુખે મોડામાંથી અમુક શબ્દ નીકળે માટે ગતિ થાય એવી વાત સાથે સર્જનહાર કહે છે સમજશો નહીં. એ વાત સાથે લોકો બતાવે બધા જુદી જુદી, હા કે ભાઈ કંઈક મોડાથી નીકળે, કંઈક માણસ બીમાર હતા તો પેલા કે ભાઈ એના મોડાથી રોમ કાઢો, રામ 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 રામ, પેલા બીજું જ બોલે બીજું જ બોલે. પછી કોઈ કંઈક કશુંક વસ્તુ બતાવો અમને, તો પેલું માટીનું એક વાસણ જ નામ રામપાત્ર, પણ એનું ગામડીનું નામે છે રામપાત્ર. આ શું છે? તકે શકોરું. તારી રામપાત્ર તો ના જ બોલ્યા હોય, શકોરું બોલ્યો કહો, ક્યાં કે સંસ્કાર છે તે જ નીકળે. એટલે અહીંયા સર્જનાર કહે છે કે ભાઈ કદાચ કોકની મુખમાંથી વાણી નીકળે તો એ તમે ના માનશો કે જાગ્રત અવસ્થામાં છે. ઊંઘમાં એ ઉચકાર કરે માણસ, ઊંઘમાં રડે ઘણા લોકો,
ઊંઘમાં રડી ઉઠે, સ્વપ્ન અવસ્થામાં જાગવા વાળો પછી જગાડવું પડે, શું થયું શું થયું શું થયું, તારે પેલો કે ખબર નહીં શું થયું. તો માત્ર બોલે છે એથી એની જાગ્રત અવસ્થા છે, મનાય નહીં. તહા પરમાનંદ નામ કોણ કે જ્યાં ત્યાં કરે તો ઉચ્ચારું, ગમે ત્યાં ઉચ્ચાર કરે છે, એ કોઈ પ્રમાણિક નામનો ઉચ્ચાર કરતો નથી, પ્રમાણિત કોઈ દેવતાનું કે કોઈ ઈષ્ટદેવનું સ્મરણ નથી કરતો એ. તહા જાગ્રત જાગ્રત વર્તન તો અંતુ લગ એક તારું, એટલે આ તો જે છે કે ભાઈ અંતકાળ સુધી જે માણસ બિલકુલ પરમ જાગ્રત અવસ્થામાં હોય અને એકતાપૂર્વક જો પોકાર કરે એનો, નિજ પોતાના ઈષ્ટદેવ સાથેનો, જેનું ભજન કરતો હોય એનો, એની સાથેની એકતા હોય તો એને આ પદ પ્રાપ્ત થાય છે. હા, ચિતદર નામ લહત નહીં કો કે કરી તવ વિકળ વહારું, કદપિ તો હોય કે જાગ્રત કી જગ જનિત ન સ્વપન વિકારું, સ્વપન વિકાર સમે કો વરલિત લગન પોકારુંગ્રત નહીં ગણિત મે સુપને સુપન હકારુંવતાર આદ્ય દેવન કો પુણિ પોકાર ચેતન રહે અંત લગ જવી જાગ્રત તેહી. સ્પષ્ટ કરી દીધી એકદમ, ચિત્ત ધ્રત નામ લહત નહીં કહું કે કરિતવ વિકળ લવારું, ચિત્તપૂર્વક ચિત્તની એકાગ્રતા પૂર્વક સંપૂર્ણ જાણપૂર્વક સંપૂર્ણ સમજપૂર્વક એ કોઈ જાપ કરતો એ તો લવારો કર્યો. નારાયણ બોલે એટલે રાણની વાત કરી કે થોડો પેલા નારાયણ બોલ્યો છે કે છે, એ તો ઘોડો લવારો કર્યો કે છે. તદીપત હોય તે જાગ્રત કી જગ જનિત ના સુપન વિકારું, જે જાગ્રત અવસ્થા જે છે જેમાં કોઈ પણ પ્રકારનો સ્વપ્નનો વિકાર નથી, એના શબ્દમાં એનું ચિત્ત એની જાણ છે. ગમત અહીં ઊંચું થઈ ગયું હોય, ગમત થઈ ગયું બધા સવારે ઉઠે, અમે તો ઉઠે નીકળે પેલો ના નીકળે, કારણ કે બધા મચ્છર જે છે ને રાતે બી મજા પડી ગઈ હોય, બધો ઢોલ થઈને પડ્યો હોય, જે નાનો હોય ને બરાબર મોટો થયો અને ઉડાય નહીં, એ જે દાડે સુવાવે ને પછી તો મારે મચ્છર તેને દોડાવી જ પડે કે બધા ટપકો 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 પડી ગયો હોય, શોનો લોહીનો. મેં કહું હવે તો કઈડ્યો તો કઈડ્યો કે હવે શું કરતા, કે આપણું લોહી કેમ કેમ મફત જવા દેવાય, કે આખી રાત આપણે ચૂસે છે અને કે મારવાની બહુ મજા આવે, કે આમ ખાલી ઓગળી દબાઈએ ને તોય પતી જાય, કે છે કાંક ઉડી જ ન હાકે ને વજન થઈ ગયું એટલે. પણ જ્યારે મૂકતા હતા ત્યારે તો કશી ખબર પડી નહીં, સ્વપ્નાવસ્થામાં તો તારે કશી ખબર ના પડી, જાગતા હતા તારે આ બધી ખબર પડી, ઓ આ તો આપણામાંથી આટલું બધું અમે ખેંચ્યું છે. ઊંઘતા ત્યારે ક્યાં ગયા હતા, તો કે ના એ વખતે કરડે પણ ખબર પડતી નથી, જાગતા હોય ત્યારે કોઈને બિલકુલ ના કરડવા દઈએ. એ પ્રમાણે સર્જનહાર કહે છે, બધાને હું આવી અજાણતા મૂકું છું કે જેને કારણે એમના દુઃખ એને ભોગવવામાં સરળતા પડે.